રવિવાર અને નવા વર્ષના પ્રથમ દિવસે ધાર્મિક અને પર્યટન સ્થળો પર લોકોની ભીડ ઉમટી હતી. જગત મંદિર, સાળંગપુર, વીરપુર મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું તો બીજી તરફ બનાસકાંઠાના નડાબે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શો, અટલ બ્રિજ પર લોકોની ભારે ભીડ જોવા મળી તો નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકોને જોરદાર ભીડ જોવા મળી. જગત મંદિર, સાળંગપુર, વીરપુર મંદિરે લોકોએ શીશ ઝુકાવી નવા વર્ષની શરૂઆત કરી તો પર્યટક સ્થળો પર રવિવારના કારણે પણ ભારે ભીડ જોવા મળી. પ્રવાસીઓના ધસારાથી ઉભરાયું સ્ટેચ્યુ ઓફ યુનિટી નવા વર્ષને વધાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે, ત્યારે નવા વર્ષના વધામણા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. હાલ ક્રિસમસનું વેકેશન છે અને સાથે જ વીકેન્ડ હોવાથી માનવ મહેરામણ કેવડિયા તરફ કૂચ કરી રહ્યું છે. એક અંદાજ મુજબ એક જ દિવસમાં 50,000 પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. પ્રવાસીઓનો ધસારો જોતા તંત્રએ પણ વ્યવસ્થા વધારી. 67 નવી એસટી બસો દોડાવાઈ. આ ઉપરાંત પાર્કિંગ અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી. સામાન્ય રીતે નવા વર્ષની ઉજવણી માટે લોકો દીવ, દમણ, ગોવા, મુંબઈ જેવા સ્થળો પસંદ કરતા હોય છે, પરંતુ જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું છે ત્યારથી લોકો માટે સૌથી મોટું આકર્ષણ બન્યું છે. વેકેશન કોઈ પણ હોય, પ્રવાસીઓનું આ પસંદગીનું સ્થળ બનતું આવ્યું છે. એમાંય કેવડિયામાં નવા નવા પ્રકલ્પોનો ઉમેરો થતાં લોકો વારંવાર અહીં મુલાકાત લેતા થયા છે.